फ्रेंड्स હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખવાના છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયના અગત્યના બે દાખલા। હવે આપણે જ્યારે દાખલાની શરૂઆત કરીએ ત્યારે મોટા ભાગે આ જે આપણે અત્યારે દાખલા શીખી રહ્યા છીએ એ દાખલાઓ મોટા ભાગના બાળકો એને છોડી રહ્યા છે। ये दाखलाओ गणवामां ए लोकोने इंटरेस्ट पड़तो नथी कारण के एमनी पासे शॉर्ट ट्रिक नथी। मित्रों चिंता न करो, आ दाखलाओ हूँ अत्यारे शीखवाड़ू छूं, तमने चोक्कस थी आवड़ी जशे विश्वास राखो। हवे जो अहींया शुं कीधुं छे, जो 4a ए लघुकोणनुं माप होय तथा sec 4a बराबर cosec a माइनस 20 होय तो एनी किंमत शोधो। तो જ્યારે આવું આપેલું હોય ત્યારે આપણે પહેલા તો રકમ લખી કાઢીએ sec 4a બરાબર cosec a માઈનસ 20। હવે જ્યારે આવું આપેલું હોય ત્યારે તમારે શું કરવાનું, તો અહીંયા જુઓ આ sec પકડીશું એટલે કે sec theta બરાબર જોજો બરોબર સૂત્ર છે sec theta બરાબર શું થાય છે तो આપણે જાણીએ છે sec theta बराबर cosec 90 minus theta આ આપણું સૂત્ર છે બરોબર। હવે આ જે સૂત્ર છે એની અંદર આપણે ઉપયોગ કરીશું આ સૂત્રનો અને દાખલાની શરૂઆત કરીશું। તો હવે જુઓ શું થાય કે sec આ theta ની જગ્યાએ આપણને કેટલા આપ્યા છે 4a बराबर cosec કૌંસ માં 90 માઈનસ થીટા ની જગ્યાએ કેટલા લખવાના 4a એટલે અહીંયા જુઓ sec ની કિંમત આવી ગઈ કે sec 4a બરાબર cosec 90 માઈનસ 4a। હવે આપણે શું કરી નાખીએ જુઓ અહીંયા રકમ લખીએ કે sec 4a બરાબર cosec a माइनस 20 बराबर। अबे हमें कीमत तो मुकी दो, चलो तो sec 4a की कीमत कितनी छे cosec 90 माइनस 4a बराबर cosec a माइनस એટલે કે a ના લખાય અહીંયા બરોબર a ની જગ્યાએ આપણને શું કીધેલા છે 4a तो 4a माइनस 20 बरोबर। आपने શું કર્યું સોરી અહીંયા તમને cosec a माइनस 20 એમના એમ આ 4a ની જગ્યાએ આપણે આ કિંમત લખી। હવે જો અહીંયા શું કરીશું બંને બાજુ cosec cosec છે એટલે નીકળી જાય માટે શું વધ્યું 90 માઈનસ 4a બરાબર a માઈનસ આ બાજુ કેટલા વધ્યા 20। હવે જુઓ શું કરીએ આ 90 માઈનસ 20 ના આ બાજુ લાવો તો પ્લસ 20 થાય બરાબર આ a અને માઈનસ ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ 4a માટે 90 આ બંનેનો સરવાળો કરીશું। હવે આ બેનો સરવાળો કરો તો કેટલો થશે 110 થાય 9 ને 2 11 એટલે 110 બરાબર જુઓ 4 અને 1 એટલે કેટલા થાય 5a થાય બરોબર। માટે હવે શું કરીએ જુઓ બરોબર ધ્યાનથી આ 5 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં તો 110 છેદમાં 5 બરાબર a। હવે છેદ ઉડાડીએ 5 2 10 5 2 10 તો અહીંયા આપણો જવાબ આવશે જુઓ બરોબર ધ્યાનથી કે માટે a बराबर कितना आया 22 अंश आया बराबर। तो आ આપણો જવાબ અહીંયા આવી ગયો। હવે તમે ધ્યાનથી જુઓ બહુ ઈઝી હતો, જો તમે ડાયરેક્ટ ગણવા જશો તો તમને નહીં આવે એટલે કે ભૂલો પડવાની શક્યતા બહુ રહેલી છે, પણ મેં ઈઝી માં ઈઝી રીત તમને શીખવાડી દીધી કે sec theta અહીંયા sec છે તો sec theta બરાબર cosec 90 minus theta એ સૂત્ર લઈએ અને એમાં theta ની જગ્યાએ અહીંયા 4a છે તો 4a મૂક્યા
અહીંયા થીટા ની જગ્યાએ 4 a મૂકે એટલે sec 4 a બરાબર કેટલા આવ્યા cosec 90 minus 4 a હવે આ છે ને એ આપણે રકમ લખી છે અને રકમ ની અંદર શું કર્યું છું અહીંયા બરોબર તો આ sec 4 a બરોબર બરાબર cosec a minus 20 તો આ sec 4 a ની જગ્યાએ કેટલા લખ્યા આપણે cosec 90 minus 4 a અને બરાબર cosec a minus 20 m ના m બંને બાજુ cosec છે એટલે નીકળી જાય એટલે બાકી કેટલા રહ્યા 90 minus 4 a બરાબર a minus 20 હવે આ minus 20 ના આ બાજુ લાવો અને minus 4 ના પેલી બાજુ લઈ જાઓ તો 110 થાય આ બેનો સરવાળો અને બરાબર 4 ને 1 5 5 ગુણાકારમાં છે ભાગાકારમાં જાય તો છેદ ઉડાડો તો આપણો જવાબ a ની કિંમત આવશે 22 એટલે અહીંયા આન્સર કરીને લખીએ આપણે તો a ની કિંમત बावीस अंश थसे बरोबर मित्रों अबे आवड़ी क्यों ने तो अबे आवो ना वो वो तुमने बीजी एक शॉर्ट ट्रिक सिखवाड़ी इतने तुमने ये पढ़ आवड़ी जैसे चलो अहियां आपने सू की दूसरे याद आखला मा जो ए बी अने सी ए त्रिकोण ए बी सी ना खूना होए तो साबित करो के साइन बी प्लस सी छेद मा बे बराबर कॉस ए छेद मा બે તો ગભરાવાની જરૂર નથી અહીંયા લખીશું આપણે કે સૌપ્રથમ જો જો અહીંયા ધ્યાન આપો કે a b અને c એ ત્રિકોણ abc ના ખૂણા છે બરોબર આ આપેલું છે એ જ આપણે લખ્યું હવે ત્રિકોણ abc ના ખૂણાઓ હોય બરોબર તો હવે તમારે શું કરવાનું તો જો અહીંયા a વત્તા b વત્તા c બરાબર કેટલા થાય ત્રણે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 180 હવે તમારે અહીંયા જોવાનું આટલું કર્યા પછી જો અહીંયા b plus c છે તો આ b plus c ને અડવાનું નહીં a ના પહેલી બાજુ આપણે લઈ જઈશું તો અહીંયા લખીએ આપણે કે b plus c बराबर 180 આ પ્લસ a છે માં આ બાજુ જાય તો માઈનસ a બરોબર હવે શું કરીએ અહીંયા છેદમાં જોવાનું b plus c તો આવી ગયા હવે છેદમાં કેટલા લાવા છે 2 તો અહીંયા લખવાનું કે બંને બાજુ 2 વડે ભાગતા ચલો 2 વડે આપણે ભાગીએ તો આના 2 વડે ભાગો તો b plus c છેદમાં 2 બરાબર અહીંયા 180 minus a છેદમાં 2 આવી ગયા એટલે જો આ ભાગ આવી ગયો છે આપણો હવે આનું કરીએ આજી તો શું થશે જો જો બરોબર તો b plus c છેદમાં 2 m ના m બરાબર જોઈએ અહીંયા આ 180 છે તો આ 2 છે ને અહીંયા આના છેદમાં પણ કહેવાય અને એના છેદમાં પણ કહેવાય તો અલગ અલગ છેદમાં લખીએ તો 180 ભાગ્યા 2 ઓછા a ભાગ્યા 2 પણ થાય બરોબર હવે છેદ ઉડાડીએ 2 90 2 180 તો માટે b plus c છેદમાં 2 બરાબર અહીંયા કેટલા આવ્યા 90 માઈનસ a છેદમાં 2 બરોબર આ આપણી કોની કિંમત તમે લાવ્યા છો હવે આપણે શું કરીશું જો અહીંયા કઈ કિંમત આવી b plus c છેદમાં 2 બરાબર 90 માઈનસ a છેદમાં 2 આ b plus c છેદમાં 2 ની કિંમત આવી અને પરિણામ નંબર આપણે આપી દઈએ 1 બરોબર ઓકે હવે તમારે શું કરવાનું બરોબર ધ્યાનથી જોજો હવે આપણે આ લઈએ જુઓ આટલો ભાગ આ જે આપેલો છે તમને એમાં બરાબરની આ બાજુ કઈ કહેવાશે ડાબી તો ડાબી બાજુ આપણે લઈએ અને જમણી બાજુ લાવી દઈશું તો શું થાય ડાબી બાજુ એટલે sin b plus c છેદમાં 2 બરોબર હવે શું કરી નાખીએ જુઓ બરાબર sin આ સાઇન અને કૌંસમાં
b plus c छेद में बे एनी कीमत कितनी है 90 minus a छेद में बे तो बराबर શું થાય જો સૂત્ર યાદ રાખો કે sin 90 minus theta કહેવાય આ theta ની કિંમત છે તો sin 90 minus theta એટલે શું થાય cos બરોબર અને theta ની જગ્યાએ કેટલા આપેલા છે a છેદ માં 2 તો આપણો જવાબ કેટલો આવ્યો cos a છેદ માં 2 આવી ગયો તો અહીંયા બરાબર કરીને શું લખીશું જમણી બાજુ અથવા એને શું લખાય RHS બરોબર આ ખબર પડી ને તમને આ કેવી રીતે આવ્યું કે cos a છેદ માં 2 બરાબર એટલે કે cos થીટા બરાબર સૂત્ર થાય cos થીટા બરાબર સૂત્ર શું છે sin 90 minus a છેદ માં 2 એટલે આપણી પાસે જુઓ sin 90 minus a છેદ માં 2 છે તો એની જગ્યાએ શું લખાય આપણી પાસે cos a છેદ માં 2 આ સૂત્ર કહેવાય બરોબર અને એની જગ્યાએ આપણે આ કિંમત લખી એટલે આ કિંમત આપેલી છે sin 90 minus a by 2 એ આપેલી હતી એટલે એની જગ્યાએ આપણે શું લખ્યું cos a by 2 બરોબર તો એ શું આવ્યું જમણી બાજુ એટલે ડાબી બાજુ લઈ અને આપણે શું સાબિત કર્યું જમણી બાજુ બરોબર ને તો આ દાખલા ખૂબ જ અગત્યના છે 2 માર્ક્સ માં બોર્ડ માં ચોક્કસ થી પૂછાવાની શક્યતા રહેલી છે એટલે તમે આળસ રાખ્યા વગર આ વિડિયો 2 થી 3 વાર જોઈ લેજો અને ત્યાર પછી તમે ઘરે આની પ્રેક્ટિસ કરજો તો ચોક્કસ થી હવે તમને આ દાખલા ગણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ પડશે હવે નવા દાખલા સાથે ફરી મળીએ મિત્રો ગુડ નાઈટ